આ તરફ કોરોનાને લઈને કાપડ ઉદ્યોગ પણ ક્વોરન્ટાઇન થયો છે. કોરોનાના કહેરમાંથી સુરતનો કાપડ ઉદ્યોગ પણ મરણ પથારીએ પડ્યો. દિન પ્રતિદિન કરોડો મીટરનું ઉત્પાદન કરતા એકમોને અનલોકના પ્રથમ તબક્કામાં મંજૂરી તો મળી, પરંતુ શહેરમાં શ્રમિકો જ નથી ત્યારે આવી સ્થિતિમાં કાપડ ઉદ્યોગને ખોટ જઈ રહી છે. પરિણામે કાપડ ઉદ્યોગ પર મંદીનું મોજું ફરી વળ્યું છે. સુરતનો પ્રોસેસિંગ ઉદ્યોગ મરણ પથારી પર પહોંચી ગયો. તેની પાછળનું કારણ જોતા અનલોક એકમાં સરકાર દ્વારા એકમો ચાલુ કરવાની માટે મંજૂરી તો મળી ગઈ, પરંતુ શ્રમિકો જ નથી, જેને લઈને બે મહિનામાં આ ઉદ્યોગે 800 કરોડની ખોટ કરી છે. અને આગામી દિવસોમાં પ્રોસેસિંગ ઉદ્યોગમાં વધુ 1000 કરોડની ખોટ જાય તેવું અનુમાન છે. એપ્રિલ મે સતત શટડાઉનમાં ગયું ને ત્યાર પછી જૂનથી લગભગ એમ માનો કે 5 થી 10 તારીખની વચ્ચે બધા થોડા યુનિટો ચાલુ થયા. જે યુનિટો ચાલુ થયા છે એમને પણ એક વસ્તુની ચોક્કસ કારીગરોની જે અછત છે અહીંયા ને જે કારીગરો હોવા જોઈએ, માત્ર 15 થી 20% કારીગર છે અહીંયા ઘર. એટલે જે માણસ ઉદ્યોગ ચાલુ કરે છે તેને પણ અત્યારે ખૂબ મોટું નુકસાન જાય છે. જો ઉદ્યોગો બંધ રાખીએ તો પણ નુકસાન જવાનું છે, અને ગમે ત્યારે પણ ઉદ્યોગો ચાલુ તો કરવા પરવાના છે. લાંબો ટાઈમ બંધ રાખીએ તો અમે કદાચ ફરીથી ઉદ્યોગ પણ નહીં ચલાવી શકીએ એવી પરિસ્થિતિમાં આવીએ. એટલે ભલે થોડી ઘણી લોસ સહન કરીને પણ અમે લોકોએ ચાલુ કરવાનું નક્કી કર્યું છે. અમારા એસોસિએશને એ રીતે અત્યારે ચાલુ થઈ રહેલું છે. ચાલુ થવામાં માત્ર 15-20% કે 25% ચાલે છે, તે પણ દિવસના ચાલે છે, રાતના ટાઈમમાં કોઈ ચાલતું નથી. ને આમ અમારી ફેક્ટરી લગભગ 24 કલાક ચાલતી હોય છે, અને અઠવાડિયામાં 6 દિવસ એટલે મહિનામાં 4 થી 5 દિવસ કે 3 દિવસ બંધ રહેતી હોય છે. આવા સંજોગોમાં જો અત્યારે પરિસ્થિતિનું વિશ્લેષણ કરું તો માત્ર 10-15% જ પ્રોડક્શન છે. જે સુરતનું આખા સુરતનું જે જ્યારે ફૂલ ફ્લેજ ધમધમ હતી ત્યારે લગભગ 3-3.5 કરોડ મીટરનું પ્રોડક્શન હતું. આજે હું નથી માનતો કે બહુ, પણ અત્યારે લગભગ 30-40 ઇન્ડસ્ટ્રી ચાલે છે અત્યારે.